वडोदरा शहેરના અલકાપુરી કોકણ બિલ્ડિંગ ખાતે આવેલા સી સોલ્ટ નામના સ્પામાં છેલ્લા 3 વર્ષથી વગર વિઝાએ સ્પામાં કામ કરતા થાઈલેન્ડના કિન્નર ને એન્ટી હ્યુમન ટ્રેકિંગ યુનિટ દ્વારા ઝડપી પાડી સયાજીગંજ પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. એન્ટી હ્યુમન ટ્રેકિંગ યુનિટ વડોદરા શહેરના પીઆઈ એનડી સોલંકીને ખાનગી રાહે બાતમી મળી હતી કે વડોદરા શહેરના વાસના ભાયલી રોડ પરની સ્નોપલ સોસાયટીમાં રહેતો સમીર અશ્વિનભાઈ જોશી પોતાના આર્થિક ફાયદા માટે બહારના અલગ અલગ દેશમાંથી ટુરિસ્ટ વિઝા પર છોકરીઓ બોલાવી પોતે અલકાપુરી ખાતે કોકણ બિલ્ડિંગ ત્રીજા માળે આવેલા સી સોલ્ટ નામના સ્પા જે સ્પામાં મસાજનું ગેરકાયદેસર કામ કરાવડાવે છે તે મુજબની બાતમી મળેલ ત્યાં રેડ દરમિયાન સ્પામાં ચેક કરતા સ્પામાં કામ કરતા શ્રી કન્યા રેઠાણ થાઈલેન્ડનાઓ મળી આવી તેઓ પાસે ભારત દેશ આવવા તથા કામ કરવા માટે પાસપોર્ટ તથા વિઝા માંગતા પોતે પોતાનો પાસપોર્ટ બતાવેલ જે પાસપોર્ટની ખરાઈ કરતા પાસપોર્ટ થાઈલેન્ડ દેશનો છે પાસપોર્ટના વિઝા તારીખ 15/11/2018થી 14/11/2019 સુધીના છે અને શ્રી કન્યાની પાસે હાલના વર્કિંગ વિઝા માંગતા પોતે પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું અને તે કિન્નર છે તેથી વડોદરા શહેર વાસના ભાયલી રોડ સ્નોપલ સોસાયટીમાં રહેતો આ સ્પા માલિક સમીર અશ્વિનભાઈ જોશી અટલાદરા વસાવા ફળિયું સરકારી સ્કૂલ પાસે રહેતો ઓમી અગમન બહાદુર સુબા તેમજ થાઈલેન્ડના કિન્નર શ્રી કન્યાની વિરુદ્ધ સયાજીગંજ પોલીસ મથકે ધી ફોરેનર્સ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. ગઈકાલ 3 ઓગસ્ટ આ રાત્રિની વાત છે. અલકાપુરી સી સોલ્ટામનું આ જગ્યા છે. આ જગ્યા પર સ્પા સમીર જોશી નામના વ્યક્તિ ચલાવી રહેલ છે. એ બાતમી આધારે ESTUના પીઆઈ સોલંકીએ એમના સ્ટાફ તથા સયાજીગંજ સી ટીમની ટીમ સાથે પહોંચી પંચો સાથે રેડ કરેલ. આ રેડની અંદર 3 વ્યક્તિઓ મળી આવે છે. એ 3 વ્યક્તિઓમાં આ સી સોલ્ટ સ્પાના માલિક સમીર જોશી છે, આ સ્પાના મેનેજર ઓમ કુમારી સુબ્બા અને ત્રીજા ટ્રાન્સજેન્ડર વાયસીસ શ્રીકન્યા નામના વ્યક્તિ મળી આવેલા છે. આ વાયસીસ શ્રીકન્યા એ ટ્રાન્સજેન્ડર છે અને એમનો વિઝા 2018 નવેમ્બરથી 2019 નવેમ્બર સુધીનો 1 વર્ષ દરમિયાનનો હતો અને એ ગેરકાયદેસર રીતે ઇલિગલ સ્ટે હોવાનું પ્રસ્થાપિત થતાં ફોરેનર્સ એક્ટ મુજબ ESTU વડોદરા શહેરે કાર્યવાહી હાથ ધરેલ છે. આ કેટલા સમયથી અહીંયા આવેલ છે એની પૂછપરછમાં હાલ 1 જ દિવસ થયા છે. એ ભોપાલથી અહીંયા આવેલા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પોલીસને માહિતી મળેલ છે. પરંતુ કેમ કે આ 2 વર્ષ ઉપરાંતનો ઇલિગલ સ્ટે છે તો ક્યાં ક્યાં રોકાયેલી છે એ દિશામાં હાલ સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરેલ છે.